गुजरात विधानसभा चूंटणी में कुल 138 महिलाओं झंपलाव्युं हतुं, जेमांथी भाजपना 17 महिला उम्मीदवारों, कोंग्रेसना 14 महिला उम्मीदवार अने आपने मात्र 6 महिला उम्मीदवारों हती। अने ज्यारे अपक्षमांथी 102 महिलाओं पण चूंटणीनी जंगमां हता। गुजरात विधानसभानी चूंटणी माटे दरेक पक्ष अने दरेक उम्मीदवारे कमर कसी छे। बे तबक्कामां योजायेला मतदानमां महिला मतदारो पण निर्णायक भूमिकामां हता। आवेला परिणाममां मुख्य त्रण पक्षनी मात्र 15 મહિલાઓનો વિજય થયો છે। ગુજરાતની મોરવાડપ સીટ પર વર્ષ 2017ની વિધાનસભામાં ચૂંટણીમાં નિમિષાબેન સુથારે જીત મેળવી હતી। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહ્યા બાદ ફરીથી વર્ષ 2022ની ચૂંટણીમાં તેઓએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે ગુજરાત વિધાનસભા 2022ના ચૂંટણીના પરિણામો આવ્યા છે। ઐતિહાસિક ભાજપે જીત હાંસલ કરી છે અને જેમાં મહિલા ઉમેદવારોએ પણ આ વખતે ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે। રાજ્ય સરકારના મંત્રીમંડળમાંથી ફક્ત એક મંત્રીને બાદ કરતા અન્ય 19 મંત્રીઓએ ફરી જંગી બહુમતી સાથે પોતે પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે। ભારતીય જનતા પાર્ટીના અને 125 મોરવા હડપ વિધાનસભાના તમામ મારા કાર્યકર્તાઓને પ્રથમ તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આ ત્રીજી વખત જ્યારે જવાબદારી આપી હોય, આ જવાબદારી એટલે ગુજરાત રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે છે, વિકાસ માટે છે અને ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ જે છે, નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ પૂરા દેશને પૂરા ગુજરાત રાજ્યને જ્યારે મળ્યું હોય ત્યારે વિકાસના પંથે ફરીથી ગુજરાત રાજ્યમાં વિકાસની વણથંભી યાત્રાને લઈને 125 મોરવા હડપ વિધાનસભામાં આ ત્રીજી વખત દરેક કાર્યકર્તાઓ જાતે પોતે ચૂંટણી લડ્યા હોય એવા ભાવના સાથે તમામ મારા ફરીથી કાર્યકર્તાઓને ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રદેશ નેતૃત્વ, દેશનું પૂરું નેતૃત્વ, સંગઠનનું નેતૃત્વ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર માનું છું, આદરણીય જેપી નડ્ડા સાહેબનો, અમારા આદરણીય અમિત શાહ સાહેબનો અને લોક લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને પ્રદેશ અધ્યક્ષ અમારા સી આર પાટીલ સાહેબનો પણ જે દિશા દર્શન અને નેતૃત્વ અમને આપ્યું છે એના આધારે અમારી પેજ કમિટી હોય કે શક્તિ કેન્દ્રના પ્રમુખ હોય, બુથ પ્રમુખ હોય, સંગઠનને પણ મજબૂતાઈથી આગળ વધારીને આજે વિજય કાર્યકર્તાઓ હાંસલ કરીને ફરીથી 125 મોરવા હડપમાં ભગવો લહેરાયો છે। પ્રાથમિકમાં માત્ર ને માત્ર પ્રજા વચ્ચે જઈને, પહેલા પણ પ્રજા વચ્ચે જઈને વિકાસના કામો કર્યા છે અને પ્રજા વચ્ચે જઈને જે જમીન તળેથી જે પણ કામો ના થયા હોય એ મુખ્ય ધારામાં લાવવા માટે અમારા મત વિસ્તારને ફરીથી જે પણ ખૂટતી કડીઓ હશે એને પૂર્તતા કરવા માટે આગળ વધીશું। એજ્યુકેશન, આરોગ્ય તમામ ક્ષેત્રમાં અમારા મોરવાડ વિધાનસભામાં સિંચાઈથી માંડીને તમામ મુદ્દે અમે આગળ વધારીશું।